ભાઈ આપણે સૂટ બૂટ પહેરીને તૈયાર થઈ ગયા, મારી વાલી હોતે તૈયાર થઈ ગઈ, કારણ કે અમારે જવાનું તો રૂપલ શાહની દીકરીના મેરેજ. પછી બધા એમ કહેવાય કે લિફ્ટમાં ગોઠવાઈ ગયા છીએ, આ ફોનથી આપણે શૂટિંગ કરીએ. આ લાઇટો પછી લગનની નથી, એસએમસી વાળા એરપોર્ટ રોડ ઉપર લગાવી છે ને, એ છે. હા, અમારું સુરતનું એરપોર્ટ અને આ લવ સુરત. ઓ ભાઈ, ત્યાં પોગા તો જોયું, ત્યાં તો ભાઈ ટ્રાફિક જામ હતું. પછી અમારી ગાડીની ચાવી એક ભાઈ લઈ લીધી ને પોતે જ પાર્કિંગ કરી આવ્યા, અને કંઈક વહેલે પાર્કિંગ એવું કંઈક કહેવાય. પછી અમે બે માણા ભાઈ ગયા અંદર. ઓ જો ભાઈ, આવું સરસ મજાનું ઝુમર હતું. ત્યાં જઈને જોયું તો ભાઈ અપાર શક્તિ ખુરાના, આ તો ભાઈ હોસ્ટિંગ કરતો હતો, અને એની યારે દિયા મિર્ઝા. ઓ ભાઈ, આપણે તો ઊભો ઊભો ઘડી બે માણસને જોયા. મતલબ બે માણસ નથી, મતલબ માણસ છે, બે પતિ પત્ની નથી એમ. પછી ભાઈ ઇવેન્ટના યજમાન અને કન્યાના માતા પિતા એવા રૂપલબેન ને મિતુલભાઈને મળ્યા. બધા ફેન સારે બધી સેલ્ફી ઉપડાવી, અને પછી ભાઈ શરૂ થઈ ગણેશ વંદના. અને ભાઈ જોરદાર. પછી ભાઈ અહીંયા બેઠા હતા, પછી એક પછી એક આઈટમ બધી ખાવાની આવતી હતી. હરામ બરાબર મને એક આઈટમનું નામ આવડતું હોય તો. આ કંઈક ખાટું મીઠું હતું, પણ આવી મજા મજા આવ્યા. પછી ભાઈ બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી થયું ભાઈ, ગ્રાન્ડ એન્ટ્રી, બહુ મજા આવી ગઈ જોવાની. પછી આવી ગ્લાસની પાઇપમાં શિકંજી એવું. ભાઈ જોડી ખૂબ સરસ લાગે છે, ભગવાન એને સુખિયા સુખિયા કરે. અને પછી આમ જોવો ભાઈ, આવડી મોટી કેક કાપ્યો. પછી ભાઈ આ ફટાકડા ઊંધા ફૂટ્યા, નાખા સ્ટેજમાં આવા તારલિયા ઉડ્યા. પછી પાછી એક સરપ્રાઇઝ મળી, આવા પાંચ દાડમ ફૂટ્યા, ખુરશી આમ ગોળ ફરી, અને એની ઉપર ઊભી હતી અનન્યા પાંડે. ઓ ભાઈ, બે ત્રણ અલગ અલગ સોંગ ઉપર પછી એને ડાન્સ પર્ફોમન્સ આપ્યું. હું જોતો હતો એને, અને મારી વાલી જોતી હતી મને. બોલો, પકડાઈ ગયો. પછી ભાઈ રૂપલબેન ની યારે આપણે સેલ્ફી લીધી, ફોટા પડાવ્યા. બીજા પારુલની ઘણી બધી બહેનપણીઓ હતી, ઘણા બધા ફેન હતા, બધાને યારે ફોટા પડાવ્યા, વાતોચીતું કરી, આશીર્વાદ લીધા. પછી આ છોકરાઓએ કાંઈ પર્ફોમન્સ આપ્યું છે ભાઈ, વાત જવા દે. દુલ્હા દુલ્હન યારે ફોટા પડાવી, અને પછી અમારા બીજા બધા મિત્રોને આવી ગયા હતા, એટલે બધાને યારે ઘડી ફોટા પડાવ્યા, ગપ્પા માર્યા, વાતોચીતું કરી. આ ભાઈ ઊંધો ફોન કરીને ફોટા પડતા હતા. પછી બધા ડાન્સરો આવા ચશ્મા પહેરીને સ્ટેજ ઉપર આવી ગયા, અને અનન્યાબેન પાછા નવા કપડાં પહેરીને આવી ગયા. પછી બીજા પણ ઘણા બધા મિત્રો આવી ગયા, એની યારે ફોટા પડાવ્યા. અને આમ જો અમારા સાચુ ને વાળા ટીનુભાઈ શાહ ને એના મેડમ પણ આવી ગયા. અમીબેન શાહ પણ ત્યાં હતા, એની મુલાકાત કરી. આટલા રણ તો પીરસવા વાળા ભાઈ બહેન હતા. પછી પાછી મળી સરપ્રાઇઝ ને એન્ટ્રી થઈ જાનવી કપૂર ની. અને ખરેખર ખૂબ જ સરસ પર્ફોમન્સ આપ્યું એને. પછી ઘૂંટણિયા ભેર થઈને મારી વાલીને ગુલાબ આપ્યું, પણ એને ના પાડી દીધી. હોટલમાં આપે ને એવું મેનુ મને અહીંયા આપ્યું, પણ આપણને કાંઈ ગતાગમ પડતી નહોતી, એટલે આપણે માથું ખંજવાળતા હતા. પછી આપણે અડકો દડકો કરી રામ ભરોસે મંગાવ્યું, પણ ખાવાની આવી ગઈ મજા. ટીનુભાઈ થોડીક મદદ કરી. પછી આપણે એને કીધું, મન ફાવે આવા, તમને લાગતું છે પીઝા, પણ આ પીઝા નથી, ગરમા ગરમ સીધું આમ ખાઈ લીધું ને તો તાળવે સોંટી ગયું, પણ હતું સારું. પછી નાળિયેરની કાસલીમાં કંઈક આઈટમ આવી, નામ કોઈનું પૂછતા નહીં, આપણને આવડતું નથી. હા, આમાં મજા આવી. પછી ભાઈ આખી ફ્રૂટની ડીશ આવી, બધા પ્રકારના ફ્રૂટ આની અંદર હતા. આ ગ્લાસની અંદર શેરી હતી લાલ, આ વ્હાઈટ કલરનું ફ્રૂટ હું છે ને, તમે જરાક મને કમેન્ટમાં કહેજો. પછી મારા ફેવરેટ અમિતભાઈ ત્રિવેદી, જય હો શંકરા, જ્યારે ગાયું ને ભાઈ મારા તો રૂવાડા ઉભા થઈ ગયા. અને બધાને એમ કહેવાય ને કે મોજલી પડી ગઈ, આવા જુવાનિયા કેટલું ખાઈ જાય, અને અમારા આ ભાઈ ખાલી જ્યુસ પીધું. બોલો. પછી ભાઈ મારું ફેવરેટ ગીત વગાડ્યું. ઓ ભાઈ, પછી ભાઈ આ નાનકડી વાટકીમાં કાંઈક આવ્યું ભાઈ, આ તો મીઠાઈ હતી અને એ હારી હતી. પછી અલગ અલગ ઘણી બધી આઈટમો આવી, અને બધી આઈટમો અલગ અલગ પ્લેટમાં આવી. બોલો, પ્લેટે એટલી અલગ હતી અને આઈટમે એટલી અલગ હતી. આપણને હજી એકોના નામ ખબર નથી, અને કોઈ એના ફોટા જોયા નથી, જે હોય પણ ખાવાની આવી ગઈ મજા. બધી આઈટમ ખાધી, પણ છેલ્લે દાળ ભાત ખાધા ને પછી પેટ ભરાણું. પછી ભાઈ મહેફિલને અલવિદા કરવાનો ટાઈમ આવી ગયો, અમે પાછા પગી ગયા ઘેર. ખાઈ ખાઈ ને ફોટા પડાવીને મોજ કરીને હાવ થાકી ગયા. અને ઘરે આવીને કંઈ શાંતિ થોડી છે, આમ જવું આ બધી ટ્રાવેલિંગની તૈયારી કરવાની છે, બિસ્તરા પોટલા બાંધવાના છે, જવાનું છે મુંબઈ. ભાઈ આપણે આપણા બિસ્તરા પોટલા ભરી લીધા, આપણે તો એક બેગમાં બધું સમાઈ ગયું, પણ અમારી વાલીને એક બેગ એક ડ્રેસમાં છે. બોલો, આટલું બધું છે. હલો ભાઈ, 12:15 વાગી ગયા, હોઈ જાય છે, તૈયારીઓ થઈ ગઈ છે. તમને મોજ આવતી હોય તો લાઇક શેર ફોલો કરી દેજો. મળીશું મુંબઈ. હાલો તો રામે રામ.